Merci morning. ઉનાળો તો ગયો, ઉનાળો ગયો, હવે છે કે આવતા વર્ષે આવશે. અને ઉનાળો ગયો એટલે સાથે કેટલું બધું લઈને ગયો, કેટલા બધા સરસ મજાના વેકેશનના અનુભવો. અરે કેરીઓ લઈને ગયો યાર, હવે બજારમાં કેરી મળે છે પણ ખાવાની પેલી ઉનાળા જેવી મજા નથી આવતી. આ ઉનાળામાં તો કેરીઓ ખૂબ ખાધી અમદાવાદીઓએ, અને મેં તો પેટ ભરીને નવી નવી કેરીઓ ખાધી. અરે પહેલી વાર જીવનમાં વનરાજ નામની કેરી ખાધી, પહેલી વાર લાઈફમાં સફેદો નામની કેરી ખાધી. જીવનમાં અમુક વસ્તુ પહેલી વાર કરવાનો રોમાંચ જબરદસ્ત હોય છે. ગઈકાલે મેં પહેલી વાર દશેરી કેરી ખાધી. વરસતા વરસાદમાં કેરી કાપીને ખાધી હોય ને એવા બહુ રેર કિસ્સામાંનો એક હતો મારા માટે, કારણ કે વરસાદ આવે એના પછી હું બહુ કેરી ખાતો નથી. પણ ગઈકાલે દશેરી મને અમારા નેબરે આપી અને એમણે કીધું લે આ ખાસ તારા માટે, તે કોઈ દિવસ દશેરી નથી ખાધી ને એટલે સ્પેશિયલી લાવ્યા છીએ. હવે દશેરીનો સ્વાદ થોડો થોડો નારંગી જેવો પણ ખરો, ને થોડો કોઈ પુષ્પની કળી આમ ચાવતા હોઈએ ને એવો પણ, મીઠી મીઠી અને થોડી મોળી પણ ખરી. હવે આ કેવું ડિસ્ક્રિપ્શન, મીઠી એ ખરી ને થોડી મોળી પણ ખરી અને થોડો નારંગી જેવો પણ ટેસ્ટ કરો, એટલે અમુક સ્વાદ જે હોય ને એનું ડિસ્ક્રિપ્શન બહુ અઘરું થઈ જાય, વર્ણવી ના શકાય. તમે ડુંગળીના ટેસ્ટનું નામ શું આપો એક્ઝેક્ટલી? લવિંગના ટેસ્ટને શું કહો એક્ઝેક્ટલી? અરે સાહેબ, ચા જેવી ચાના ટેસ્ટ પણ ઘરે ઘરે બદલાય છે. જેવી મારા ઘરે બને છે એવી તમારા ઘરે નથી બનતી, જેવી તમારા ઘરે બને જેવી તમારા પાડોશી ત્યાં નથી બનતી. એટલે ચા એક જ છે તો એનો ટેસ્ટ જે છે, સ્વાદ જે છે, એ બનાવનારના હાથે બદલાય. અને એટલા માટે તો કોઈના હાથની ચા ખાસ વખણાતી હોય, જેમ કે મારા મમ્મીના હાથની ચા વખણાય. મેં ભલે ક્યારે પીધી નથી બહુ, મેં લાઈફમાં ચા જ નથી પીધી બહુ, 3-4 વાર પીધી હશે ટોટલ, પણ મારા મમ્મીના હાથની ચા બહુ વખણાય. તો મને નાનપણથી હંમેશા થતું કે ચા તો ચા છે, એમાં શું જુદું હોય. એ ટેસ્ટ જે છે ને એને એની લિજ્જતને શબ્દોમાં ન ઢાળી શકાય, અમુક આનંદને વર્ણવી ન શકાય, એને તો બસ માણવાના હોય, મમળાવવાના હોય. વરસતા વરસાદમાં અચાનક ભીંજાઈ જવું, બારીમાંથી બાલ્કનીમાંથી વરસાદને આમ પડતો જોવો, કુદરતની રમતને માણવી, ઝીણો ઝરમર વરસાદ હોય કે ફરફર ફોરા હોય કે મુશળધાર વરસાદ હોય, એને નિરખવામાં અને સાથે કોઈને યાદ કરવામાં જે મજા છે, અને સાથે કોઈ કવિતા યાદ આવી જાય, 2.5 અક્ષરનું ચોમાસું ને 2 અક્ષરના અમે, 2.5 અક્ષરનું ચોમાસું ને 2 અક્ષરના અમે, ખોટ પડી 1/2 અક્ષરની પૂરી કરજો તમે. ભગવતી કુમાર શર્માની આ પંક્તિ મને અત્યારે યાદ આવી. કહેવાનો અર્થ એ કે ઘણા બધા આનંદ પહેલી વાર તમે લીધા હોય અને એને વર્ણવી ના શકાય. પહેલો વરસાદ, સાથે કોઈનો સાથ, અથવા તો જેમ મેં કહ્યું કે બાલ્કનીમાંથી તમે વરસાદને પડતો જોયો હોય અને મનમાં એવો ઝીલ્યો હોય કે તમારે એનો ફોટો પાડવાની કે એની સાથે સેલ્ફી લેવાની જરૂર જ ના પડે, સાથે મનમાં સ્ફૂરેલી કોઈ કવિતા, કોઈનો સંગાત, આ બધું જ આજે યાદ કરીને દિવસની શરૂઆત કરીએ. મારા માટે તો આજે કંઈક પહેલી વાર થવાનું છે, મારી ફિલ્મનું પહેલું સોંગ લોન્ચ થવાનું છે, અને એનો એક જુદો આનંદ, એનો એક જુદો રોમાંચ છે. આજે સાંજે કેટલી કલ્ચરમાં તમને વિટામિન સીનું સોંગ પહેલી વાર સાંભળવા મળશે અને યુટ્યુબ પર જોવા પણ મળશે. સો વિશ મી લક. આજે 3 જુલાઈ 2017 સોમવારની સવાર, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.